ધોરણનો વિષય કોમ્પ્યુટર પાઠ 11મો ટેબલ અને મેલ મર્જ એના વિકલ્પ જોઈએ. એમાં પહેલું, કોષ્ટક તૈયાર કરતા પહેલા આડી અને ઊભી હરોળની સંખ્યા નક્કી કરવી. એના ચાર વિકલ્પ છે, એમાંથી બી જવાબ આવે સારો વિચાર છે, કારણ કે આયોજન સમય અને પ્રયત્ન બચાવે છે. બીજું, દસ્તાવેજમાં કોષ્ટક, કોષ્ટકને ઇંગ્લિશમાં કહેવાય ટેબલ, ઉમેરવા માટે કઈ ટૂંકી ચાવી શોર્ટકટનો ઉપયોગ થાય છે. જવાબ આવે છે ડી, કંટ્રોલ પ્લસ F12. ત્રીજું, કોષ્ટકનું પૂર્વ નિર્ધારિત કદ કેવું હોય છે. જવાબ આવે છે સી, 2 ઊભી હરોળ 2 આડી હરોળ, એટલે 2 આડી લાઈન અને 2 ઊભી લાઈન. ચોથું, નીચેનામાંથી શું કરવાથી કર્સર પાછળના ખાનામાં જશે. જવાબ આવે છે શિફ્ટ કી સાથે ટેબ કી દબાવવાની. બી જવાબ. પાંચમું, કોષ્ટકને ચિતરવા ડ્રો કરવા માટે માઉસ પોઈન્ટરનો આકાર કેવો થશે. જવાબ આવે છે એ, પેન્સિલ જેવો. છઠ્ઠું, નવી આડી કે ઊભી હરોળ ઉમેરવા માટે કઈ ટૂંકી ચાવી શોર્ટકટનો ઉપયોગ થશે. જવાબ આવે છે બી, અલ્ટર સાથે ઇન્સર્ટ કી. સાતમું, હયાત આડી કે ઊભી હરોળ કાઢી નાખવા માટે કઈ ટૂંકી ચાવી એટલે કે શોર્ટકટનો ઉપયોગ થશે. જવાબ આવે છે બી, અલ્ટર પ્લસ ડિલેટ. આઠમું, કોષ્ટકને કેવી રીતે કાઢી નાખી શકાશે. જવાબ આવે છે ત્રણેય રીતે, એટલે કે ડી જવાબ આપેલ છે આપેલા બધા જ વિકલ્પ. નવમું, નીચેના પૈકી કયો મેલ મર્જમાં ડેટા સોર્સનો માન્ય પ્રકાર છે. તો એનો જવાબ આવે છે સી, ડેટાબેઝ, જેવા કે MySQL ડેટાબેઝ અને ODBC. સી જવાબ આવશે. દસમું, મેલ મર્જ માટેની ડેટા સોર્સ ફાઇલનું પૂર્વ નિર્ધારિત નામ શું છે. તો જવાબ આવે છે address.odb. અગિયારમું, દસ્તાવેજને છાપવા માટેની ટૂંકી ચાવી શોર્ટકટ કઈ છે. જવાબ આવે છે એ, કંટ્રોલ પ્લસ P. ત્યારબાદ બારમું, પ્રિન્ટ ડાયલોગ્સ બોક્સમાં દર્શાવાતા 5 વિકલ્પો ક્યાં ક્યાં છે. જવાબ આવે છે સી, પ્રિન્ટર પ્રોપર્ટીઝ, પ્રિન્ટર રેન્જ, કોપીસ અને ઓપ્શન. તેરમું, રાઇટરમાં પાનાની રચના સામાન્ય રીતે કેવી હોય છે. જવાબ આવે છે એ, પોર્ટ્રેટ. ચૌદમું, લેટર પ્રકારના પાનાનું કદ કેટલું હોય છે. જવાબ આવે છે એ, પહોળાઈ 8.5, 8.50 અને ઊંચાઈ છે 11. પંદરમું, માર્જિન વિભાગમાંથી ક્યાં 4 હાંસિયા ગોઠવી શકાય છે. જવાબ આવે છે બી, ટોપ બોટમ લેફ્ટ રાઈટ. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થયું છે. થેન્ક યુ.